वेरावर सिविल कोविड हॉस्पिटल में युवतीना मौत बाद तबीबी पर 10 लोगों ने हमलो। वेरावर एसोसिएशन ने चिमकी, तत्कालीन धरपकड़ थाय नहीं तो तबीब कोविड में फरज नहीं जाए। पुलिस 6 आरोपियों की करी तात्कालिक धरपकड़। गीर सोमनाथ ना वेरावर कोविड हॉस्पिटल में गई काले एक युवती ने बपोरना समय दाखल करवामां आवी हती, जो कि तेनी हालत खराब होवाना कारणे तेने वेंटिलेटर पर राखवामां आवी हती, परंतु सांजे તેમનું મોત નિપજતા તેના પરિવારજનો અન્ય સગાઓએ કોવિડ પર માં ફરજ બજાવતા ડૉક્ટર આકાશ પર હુમલો કર્યો હતો। ડૉક્ટરને માર મારવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં તોડફોડ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ડૉક્ટર પર હુમલો થયાની જાણ થતાં વેરાવળ શહેરના ડૉક્ટર અને ડૉક્ટર એસોસિએશન હોસ્પિટલ દોડી આવ્યા હતા। વેરાવળ ડૉક્ટર એસોસિએશને ચીમકી ઉચ્ચારી કે ગઈકાલે બપોર સુધીમાં, એટલે કે આજે બપોર સુધીમાં આરોપીની શોધખોળ કરીને તેની ધરપકડ ન થાય તો એસોસિએશન તબીબો કોવિડ હોસ્પિટલમાં ફરજ નહીં બજાવ્યા। વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલો થયા બાદ પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને માર મારવાનો, સરકારી વસાહતને નુકસાન પહોંચાડવા સહિતની કલમો ઉમેરી 10 વિરુદ્ધ એફઆઈઆર નોંધી। વેરાવળ પોલીસને 6 આરોપીઓની શોધખોળ કરી તેને ઝડપી પડ્યા હતા, જો કે હજુ 4 શખ્સો ફરાર છે, જેને ઝડપી પડવા પોલીસે ઈડી ચૂંટીનું જોર લગાવી રહી છે। એસોસિએશન વેરાવળનો સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। આજરોજ જે આ દુઃખદ ઘટનામાં જે દર્દીનું મૃત્યુ થયું છે એ બાબત ઉપર એમણે આક્રોશ રાખી અને અમારા એક ડૉક્ટર આકાશ શાહ ઉપર જે નાલોશી ભર્યો હુમલો કર્યો છે એની અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। અને અમે એવું ઈચ્છીએ છીએ કે જે અમારા પ્રાઇવેટ ડૉક્ટર્સની ટીમ જે કોવિડના કામ માટે માનદ સેવા આપી રહ્યા છે તેમની સાથે આવો હિચકારો હુમલો થાય છે તે વાજબી નથી, અને અમે કડક શબ્દોમાં સરકાર પણ સેવા આપે છે એને અમે સેવા આપે છે અને આવો હુમલો થાય એ વાજબી નથી, અમે એને વખોડીએ છીએ। તો જ્યાં સુધી અમારા ડૉક્ટરની સલામતીની ખાતરી સરકાર પૂરી નથી પાડતી, તેમજ જ્યાં સુધી આ હુમલો કરનાર આરોપીઓને પોલીસ નથી પકડી પાડતી અને સજા નથી આપતી, ત્યાં સુધી અમે આગળની કોવિડ કલેક્ટરના કહેવા મુજબ હું કોવિડ-19ના આ પ્રકોપમાં સિવિલ હોસ્પિટલમાં સેવા આપું છું, અને એ દરમિયાન કાલે 3:30 વાગે એક પેશન્ટ આવ્યું હતું જેની હાલત બહુ ગંભીર હતી અને એને આપણે વેન્ટિલેટર પર રાખ્યા હતા, અને એમની સાંજે 8:30 વાગે એ મૃત્યુ પામી ગયા એ પેશન્ટ। અને હું 9:15 વાગે જ્યારે નીચે ઉતર્યો ત્યારે પેશન્ટના સગાઓએ મારી સાથે મારામારી કરી અને સિવિલ હોસ્પિટલમાં એમની પ્રોપર્ટીને ડેમેજ કર્યો છે, તોડફોડ કરી હતી। પેશન્ટના સગા જ હતા, 8-10 જણા હતા, બહુ જ ગાડાગાડી કરતા હતા અને દાદાગીરી કરતા હતા। દવાખાનામાં જે દરવાજા હતા એ બધા તોડી નાખ્યા છે અને અંદર કેબિનમાં આવીને મારામારી કરી છે મારી સાથે। પેશન્ટ ત્યારે પેશન્ટના સગા પણ હતા, હોસ્પિટલમાં સ્ટાફ પણ હતો, લેડી પોલીસ પણ હતા, એમને પણ એ લોકો કોઈ જવાબ આપતા હતા નહીં। મારી માંગ એ જ છે કે આવું આગળ ના બને અને જે લોકોએ આ વસ્તુ કરી છે એમને ઉપર કડક કાર્યવાહી થાય અને એમને સજા મળે, કેમ કે આવું વારંવાર મારી સાથે કે બીજા કોઈ પણ ડૉક્ટરો સાથે થતું આવે છે આપણા દેશમાં, અને આવું આગળ બીજા ડૉક્ટરો સાથે ના થાય એવી મારી બહેન હતા જે બીમાર હોવાથી ત્યાં દાખલ હતા, અને ગઈકાલે રાત્રે તેમનું અવસાન થતાં તેના સગા સંબંધીઓ અને તેના સાગરીતો જે 8-10 માણસો હતા તે ભેગા થઈ, અને જે આ બહેનની સારવાર કરનાર ડૉક્ટર છે એઓ હોસ્પિટલની બહાર નીકળતા તેઓને એકદમ ઘેરી લીધેલા અને તેમને ઢીકૂટનો માર પણ મારવામાં આવેલ, તેને ગાળાગાળી કરેલી, અને જે સરકારી હોસ્પિટલ છે એની મિલકતને પણ લોકોએ નુકસાન કરેલું, તો આ બાબતે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને જે દાખલ કરવામાં આવ્યો અત્યારે 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, પરંતુ અત્યારે 2 ઈસમોને આમાંથી પકડી લેવામાં આવેલ છે, જ્યારે બાકીના 8 ઈસમો છે એની ઓળખ કરવાની બાકી છે અને તપાસ હાલમાં ચાલુ છે। સર, ડોક્ટર કોણ હતા અને આરોપીઓ કોણ છે? આ ગુનામાં જે ફરિયાદી છે તે ડોક્ટર છે આકાશ અજયભાઈ શાહ, જે ત્યાં માનદ સેવા બજાવે છે, અને આરોપીઓ છે જે મરણ જનાર છે બેન, એના સગા સંબંધીઓ અને એના સાગરીકો છે, અને કુલ 10 નામ અજાણ્યા બતાવવામાં આવેલા, પરંતુ 2 ઈસમોને પકડી લેવામાં આવ્યા છે। આમાં
રાયોટિંગ, સરકારી નોકર પર હુમલો તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનો રાત્રે 11:30 આસપાસ બન્યો છે અને હાલ અત્યારે 12 વાગ્યા છે. એમાં 2 આરોપીઓ તો આમાં પકડી લેવામાં આવ્યા છે અને બીજા ટૂંક સમયમાં જ બાકીના જે આરોપીઓ છે એને પણ પકડી લેવામાં આવશે. અને ત્યાં ડૉક્ટરોને પણ વિનંતી છે કે તેઓ તેમની કાર્યવાહી ચાલુ રાખે અને આમાં જે કંઈ નામ છે આરોપીઓના એ તમામ આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે. અત્યારે આપણે સીસીટીવી આખો પ્રોજેક્ટ તો ચાલે જ છે, પરંતુ આવી સરકારી હોસ્પિટલમાં પણ કેમેરા જો નહીં હોય તો ત્યાં લગાવવા માટે પણ આપણે આરએમઓ અને જે આરોગ્ય ખાતાના અધિકારી છે એમની સૂચના કરવામાં આવશે. વેન્કી એસપીઓ સિવિયર હાઈપોક્સિયા છે અને એવું બી નથી મેન્યુ કે પેશન્ટ અટેન્ડ ના છે. મોડું થયું, અરે બી દીન 2 મિનિટ 2 મિનિટમાં આપણે પેશન્ટને અટેન્ડ કર્યું છે. 2 મિનિટ શું, પેશન્ટની પહેલાં હું પહોંચી ગયો છું હોસ્પિટલ. ગીર સોમનાથના ભાલપરા અને ધણેજ ગામના વિદ્યાર્થીઓને નડ્યું સરકારી ગ્રહણ. બંને ગામોમાં સરકારો દ્વારા જે મંજૂર કરાયેલી માધ્યમિક શાળાની મંજૂરી એકાએક સ્થગિત કરી દેવાઈ. બંને ગામના સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારના એક નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે કોરોનાની મહામારીને કારણે મંજૂરીઓ સ્થગિત કર્યાનું શિક્ષણ વિભાગનું કથન. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વસ્તી સાથે જિલ્લાનું મોટું ગામ ભાલપરામાં માધ્યમિક શિક્ષણ મેળવવાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાયા છે. ભાલપરા ગામમાં હાલમાં 3 પ્રાથમિક શાળા અને 3 સિમ શાળા એમ કુલ 6 સરકારી શાળાઓ કાર્યરત છે, પરંતુ હજુ સુધી સરકારી માધ્યમિક શાળાના અભાવે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ દીકરા દીકરીઓને ફરજિયાત 7 કિલોમીટર દૂર એવું વેરાવળ શહેરમાં જવું પડે છે, જેના કારણે ભાલપરા ગામનો પ્રાથમિક શિક્ષણ બાદ ડ્રોપઆઉટ રેશિયો ઘણો ઊંચો રહે છે. માધ્યમિક શિક્ષણની ગ્રામજનો અને વાલીઓની માંગ છે ને ધ્યાનમાં લઈને સરકારે માધ્યમિક શાળાની મંજૂરી આપી દીધી અને સ્થાનિક કક્ષાએ શાળાના મકાન અને મહેકમની વ્યવસ્થા પણ પૂરી કરી દેવામાં આવી. ગામની 3 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી અંદાજે 1365 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન પણ આવી ગયા, પરંતુ છેલ્લી ઘડી સરકાર દ્વારા બાલપરા ગામને મંજૂર કરેલી માધ્યમિક શાળાની મંજૂરી સ્થગિત કરી દેવાતો વિદ્યાર્થીઓ અને વાલીઓ મુસીબતમાં મુકાયા છે. બાળકોના અભ્યાસને લઈને ચિંતિત બનેલ વાલીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં મોટાભાગના મધ્યમ વર્ગને મજૂરી કામ સાથે સંકળાયેલા પરિવારો વસવાટ કરે છે. અમારા બાળકોને મોંઘી ફી સાથે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો પરવડે તેમ નથી, શક્ય પણ નથી. અમારા બાળકો માટે સરકારી શાળા જ એકમાત્ર વિકલ્પ હતો અને છે. ત્યારે ભાલપરા ગામના સરપંચ વિક્રમભાઈ પટાટે જણાવ્યું છે કે અમારું ગામ સૌથી વધુ વસ્તી સાથે જિલ્લાનું મોટું ગામ છે. અહીં માધ્યમિક શાળાની અત્યંત જરૂરિયાત છે, કારણ કે માધ્યમિક શિક્ષણ માટે ફરજિયાત 7 કિલોમીટર દૂર વેરાવળ જવું પડે છે અને આ કારણે જ મોટાભાગના વાલીઓ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ આગળ ભણવા દેતા નથી, જેથી કરીને શાળાનો ડ્રોપઆઉટ રેશિયો પણ વધુ છે. સરકારે વહેલી તકે માધ્યમિક શાળા શરૂ કરી તેવી વિનંતી કરવામાં આવી છે. બાલપરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હરેશ જાખોત્રાએ જણાવ્યું છે કે બાલપરાની સરકારી 3 પ્રાથમિક શાળા અને 3 સિમ શાળાનો સેંકડો વિદ્યાર્થીઓ અને વાલી માધ્યમિક શાળાની મંજૂરીને મળતા એડમિશન મેળવવા રોજ ધક્કા ખાઈ રહ્યા છે, જેમાં મોટાભાગની દીકરીઓના એડમિશન છે. આ બાબતે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી BS કેલાએ જણાવ્યું હતું કે બાલપરાના તલાલા તાલુકાના ધણેજ મુકામે માધ્યમિક શાળાની મંજૂર થઈ ચૂકી છે. શાળાના મકાન અને મહેકમ સહિતના વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરી ચૂકી છે, પરંતુ સરકાર દ્વારા હાલ કોરોનાની મહામારીને લઈને હાલ પૂરતી માધ્યમિક શાળાઓની મંજૂરી સ્થગિત કરી છે. આ બાબતે સરકારમાં અમો દ્વારા અને ગામ લોકો દ્વારા રજૂઆત કરાઈ છે અને સરકાર દ્વારા સકારાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓના હિતમાં જરૂરથી નિર્ણય લેવાશે તેવું આશા વ્યક્ત કરી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખાનગી શાળા અને વાલીઓ વચ્ચેનું ઓનલાઈન શિક્ષણમાં ફી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે પણ સરકારની ટીકા કરી છે, ત્યારે સરકારી શિક્ષણ માટે ગીર સોમનાથમાં મુશ્કેલીમાં મુકાયેલા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર ક્યારે સકારાત્મક
તમક નિર્ણય લેશે તે જોવાનું રહ્યું। माध्यमिक शालाओ मंजूर थई गई है, हजू शिक्षण चालू नहीं थयुं, क्या अटकू है, केटला विद्यार्थीओ है, शुं शिक्षण विभाग की कामगीरी। अपना जिल्लाना वर्ष 2000 जून 20 थी नवा सत्र में बे सरकारी शालाओ मंजूर थयेली है, एक पालपरा मुकामे अने बीजी धनेत बाकुला मुकामे। आ बंने शालाओ शुरू करवानी मंजूरी पण मळी गई है, पण आ लॉकडाउन अने कोविड-19 परिस्थितिना कारणे ए मंजूरी ने हाल में सरकार द्वारा स्थगित राखवामां आवी छे, एटले के ए हवे गमे त्यारे पछीथी शुरू थशे। धणेज अने बाकुल धणेज बाकुला अने पालपरा बन्ने गामनी अंदर बन्ने गाममां विद्यार्थीओनी संख्या पण सारी छे, गाम लोकोए पोताना मकानोमां सुविधा पण पूरी पाड़ी छे अने बधी व्यवस्था पण थई गई छे। तेम छतां सरकारना आगळना आदेश माटे अमे गाम लोकोए करेली रजूआत ने गांधीनगर खाते मोकली आपी छे। अमने आशा छे के टूंक समय में कोई अधिकारी मुलाकात करशे अने सारी रीते आ कामगीरी शुरू करवामां मददरूप थशे अने सरकारी शालाओ अवश्य चालू थाय एवा अमारा प्रयत्नो छे। अहींया मारी छोकरी छे ते 9मा धोरणमां एडमिशन एमने लीधुं छे। सरकार श्रीने मारी विनंती छे કે અહીંયા જો એડમિશન મળી ગયું છે તો 9મું ધોરણ ચાલુ કેમ થતું નથી? ખાસ કરીને અહીંયા જોઈએ તો અમારા વિસ્તારની અંદર મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગરીબ લોકોના કુટુંબો અહીંયા રહે છે અને તેમની જે દીકરીઓ છે, ખાસ કરીને જે સંખ્યા છે 135 જેટલી સંખ્યાઓ છે તેમાં 90 જેટલી સંખ્યાઓ છે તેમણે એડમિશન લઈ લીધું છે, તો પછી જે 90 જેટલી છોકરીઓ, ખાસ કરીને 90 જેટલી સંખ્યા છે તેમાં 70-75% દીકરીઓ છે। આ દીકરીઓ એવી છે કે જે ગરીબ કુટુંબોની છે, હવે એની પરિસ્થિતિ એવી નથી કે તે લોકો અહીંયાથી વેરાવળ સુધી ભણાવી શકે, કારણ કે અમારા વિસ્તારની અંદર અહીંયા આ વિસ્તારમાં ક્યાંય માધ્યમિક શાળા નથી, અહીંયાથી 7 કિલોમીટર દૂર માધ્યમિક શાળા છે, તો આ પરિવારના એવી ક્ષમતા નથી કે અહીંયાથી 7 કિલોમીટર દૂર સુધી તેમની બાળકીઓને ભણવા મૂકી શકે, અને એટલા માટે થઈ અને આ જે બાળકીઓ છે તે બાળકીઓના ભવિષ્યની ચિંતા અમને થાય છે। અમારી છોકરીએ એડમિશન લઈ લીધું છે, એકમ કસોટી પણ લેવાઈ ગઈ છે, પણ અમારી છોકરીઓનું ભવિષ્ય અત્યારે ધૂંધળું થઈ ગયું, કારણ કે એમની એકમ કસોટી લેવાની નથી, એમને કઈ રીતે ભણવું એ હજી ખબર નથી, કારણ કે જે ઓનલાઈન અત્યારે જે સ્કૂલમાં એડમિશન છોકરીઓને લેવાઈ ગયું છે તે છોકરીઓનું ત્યાંથી ઓનલાઈન શિક્ષણ મળે છે, પણ અમારી છોકરીઓનું ક્યાંય એડમિશન થયું નથી તો તેમને ઓનલાઈન શિક્ષણ મળતું નથી, અત્યારે ઘરે
તે ચોપડા ઘણા વાલીઓ એવા છે કે જે ચોપડા પણ લઈ શકે તેમ નથી, તો અત્યારે ઘણી દીકરીઓ એવી છે કે જેની પાસે ભણવા માટે ચોપડા પણ નથી, તો જો અહીંયા એડમિશન લેવામાં આવે, અહીંયા સરકાર આ સ્કૂલની મંજૂરી આપે તો તેમને પુસ્તકો મળે, તે વાંચે અને તે નવમા ધોરણની, કારણ કે નવમું ધોરણ એટલે દસમા ધોરણનો પાયો છે અને તે ભણી શકે, એટલા માટે થઈને અમારા દીકરીના ભવિષ્ય માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અહીંયા જો અહીંયા જો મંજૂરી મળી ગઈ છે તો સ્કૂલને વહેલી તકે ચાલુ કરવામાં આવે. અમારી દીકરીઓ ગરીબ કુટુંબની છે, ઘણી દીકરીઓ ઘણા માવતર તો એવા છે કે અહીંયા સ્કૂલ નથી, એટલા માટે થઈને તે આઠમા ધોરણથી એની છોકરીને ઉઠાડી અને બીજી મજૂરી કામે લગાડી દે છે, અને હોશિયાર દીકરીઓ હોવા છતાં પણ તેમને શિક્ષણ મળતું નથી અને તેમનું ભવિષ્ય છે તે ખરાબ થાય છે. એટલા માટે ગરીબ માણસોની ઘણી એવી હોશિયાર દીકરીઓ છે જે તાલુકા જિલ્લા કક્ષા સુધી પણ સારા સારા નંબર લઈ આવી છે, સારું સારું બોલી શકી છે, સારી સારી સ્પર્ધામાં આગળ વધી છે, પણ જો તેમને અહીંયા આ ધોરણ અહીંયા નવ દસમા ધોરણની માન્યતા નહીં મળે તો એનું ભવિષ્ય છે તે બગડશે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું કે અમારા બાળકોના ભવિષ્ય માટે થઈને, અમારી દીકરીઓના ભવિષ્ય માટે થઈને અહીંયા વહેલામાં વહેલી તકે મંજૂરી આપવામાં આવે. અમારે અહીંયા ભાલપરા વિસ્તારની અંદર ત્રણ શાળાઓ નજીકમાં સરકારી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ, વૃંદાવન પ્રાથમિક શાળા નંબર 1, વૃંદાવન પ્રાથમિક શાળા નંબર 2 જે અમારી સ્કૂલ છે, અને બાજુમાં ભાલપરા પ્રાથમિક શાળા. આ ત્રણેય સ્કૂલના આઠમા ધોરણના બાળકો છે એને અભ્યાસ માટે નવમા ધોરણ માટે માધ્યમિક શાળાની જરૂર હોય, અમે સરકાર શ્રી તરફથી, ગ્રામ પંચાયત તરફથી અહીંયાથી હાઈસ્કૂલની મંજૂરી માટે કોશિશ કરે છે અને મંજૂરી મળી ગઈ હતી, પણ આ કોરોના મહામારીને લીધે અત્યારે નવમા ધોરણને જે હાઈસ્કૂલની મંજૂરી છે એમનેમ સ્થગિત છે. તો અમારા બાળકો, આજુબાજુના જે પ્રાથમિક શાળાઓના બાળકો છે એની લગભગ 90 કરતાં વધારે સંખ્યાના એડમિશન તો અત્યારે ઓલરેડી અહીંયા આવી ગયા છે, પણ છતાં હવે શું કરવું એ બાબતે મૂંઝવણમાં છે બધા. અત્યારે 95 જેટલા એડમિશન તો થઈ ગયા અને 100 કરતાં વધારે બીજા વાલીઓ છે પણ એ પણ પૂછવા આવે છે કે સાહેબ હાઈસ્કૂલની મંજૂરી અને અમારા નવમા ધોરણમાં એડમિશન લેવાનું છે એમ, અને જો આ હાઈસ્કૂલ છે એ અહીંયા થાય તો જ આની દીકરીઓ છે અહીંની એ અભ્યાસ કરી શકે, નવમા દસમા ધોરણમાં એનો લાભ મળી શકે, અને જો અત્યારે આ હાઈસ્કૂલ છે એ ચાલુ ન થાય તો આ બાળકો છે એના પિતાઓને સતત એવું છે કે અમારે એડમિશન પછી ક્યાં લેવા એમ, હવે એક મોટો પ્રશ્ન છે. જી, મારું નામ કમલેશ જીલુભાઈ ચંદેલા, હું ભાલકાનો રહેવાસી છું. સર અહીંયા જે સ્કૂલની બાબતને જે વાત ચાલે છે બરાબર છે, એની અંદર અહીંના જે પરિવારના જે અહીંના જે ગામડાના લોકો છે તે ત્યારે જ પોતાનું ભણતર છોકરા છોકરીને અચીવ કરી શકશે કે જ્યારે એને અહીંયા સ્કૂલની અંદર પરમિશન મળશે, નવમા અને દસમા ધોરણની પરમિશન મળશે. જો અહીંયા પરમિશન મળશે સર તો એનું શિક્ષણ, આગામી શિક્ષણ પણ ત્યાંથી લઈ શકશે. પ્રાઇવેટની ફીસ સર કોઈ સંજોગની અંદર અહીંના જે વિસ્તારના જે લોકો છે સર તેને પોસાઈ શકે તેમ નથી, તેને પરવડી શકે એમ નથી, કારણ કે પ્રાઇવેટનું શિક્ષણ સર એક વાર તો કોસ્ટલી છે, મોંઘું પડે એમ છે, અને બીજું કે જે અહીંના શિક્ષકો છે તે બેટર શિક્ષણ આપે છે, તો અમારી પણ અમારા એક પરિવારના સભ્યો તરીકે અમારા એક અહીંયા અમારા છોકરાઓ પણ અહીંયા જ અભ્યાસ કરે છે, તો અમે સર એવું ચાહીએ છીએ કે અહીંના જે શિક્ષક છે જે બેટર શિક્ષણ આપે છે, જ્યાં બેટર શિક્ષણ એને મળી રહ્યું છે સર, તે બેટર શિક્ષણ એને મળી રહે, એને એ શિક્ષણ ત્યારે જ એને મળી રહેશે કે જ્યારે અહીંયા નવમા અને દસમા ધોરણને પરમિશન આપવામાં આવશે. અને અમે એ રજૂઆત કરીએ છીએ વાલી તરીકે કે સર અમારા શિક્ષણ અમારા ભાલપરા ગામના વિસ્તાર માટે બેટર વસ્તુ એ છે કે અહીંયા નવમા અને દસમા ધોરણનું શિક્ષણ થઈ રહે કે જેથી કરીને અમારા બાળા છોકરા છોકરીને બેટર શિક્ષણ મળી રહે સર. મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું, અને જે સરકાર દ્વારા ઘણા વર્ષોથી અમારી માગણી હતી માધ્યમિક શાળાની, એ સરકાર દ્વારા મંજૂરી તો આપી દેવામાં આવી છે, પણ કોરોનાના કારણે આ અમારી માધ્યમિક શાળાને સ્થગિત કરવામાં આવી છે. અમારું ગામમાં, અમારા ગામની અંદર 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે, 3 સિમ શાળાઓ આવેલી છે, સાથે સાથે સંખ્યા પણ 100 થી 150 આસપાસ અમારે માધ્યમિકમાં સંખ્યા પણ થઈ ગઈ છે. બધી ફોર્માલિટી પૂરી થઈ ગયા છતાં પણ સરકાર દ્વારા અત્યારે કોરોનાના કારણે અમારી જે માધ્યમિક શાળા સ્થગિત કરવામાં આવી છે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એવડી મોટી સંખ્યા છે, વર્ષોથી અમારી માગણી હતી, માગણી સરકારે અમારી ધ્યાને લીધી છે, ધ્યાને લીધા પછી અહીંયા તમામ મજૂર વર્ગ રહે છે,
અને મજૂરી આધારિત અને મધ્યમ વર્ગ રહે છે એને અહીંથી 7-8 કિલોમીટર અમારે ભણવા માટે વિદ્યાર્થીઓને મોકલવા પડતા હતા. અમારો ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે હતો. 8મું ધોરણ અહીંયા ભણી લઈ દીકરી, પછી એને કહી કે આપણે વેરાવળ ક્યાંયથી 8 કિલોમીટર કે દૂર અમારે ભણવા મોકલવી નથી, અને એને ક્યાંક ને ક્યાંક ડ્રોપ આઉટ કરીને એનું શિક્ષણ કાર્ય બગાડીને એના મા બાપ એને મજૂરી ઉપર લગાડી દેતા હોય છે. પણ સરકારને અમારી વિનંતી છે કે હવે આ વર્ષથી માધ્યમિક શાળા અમારી તાત્કાલિક મંજૂર થઈ ગઈ છે. બધું અમે અહીંયા રૂમોની વ્યવસ્થા પણ કરી દીધી છે. જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો તો કે અમે તો સેટઅપની પણ વ્યવસ્થા કરી દીધી છે, પણ સરકારશ્રીનો આદેશ છે કે કોરોનાને કારણે અમારે સ્થગિત રાખવાનો આદેશ છે. પણ સરકારને અમારી વિનંતી છે કે આ અમારી સ્કૂલ સ્થગિત ન રહે. સૌથી ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટામાં મોટું ગામ છે. 2011ની વસ્તી 14,676ની છે. સાથે સાથે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમારું માધ્યમિક શાળા 9મું ધોરણ ચાલુ થાય અને અમારા બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે. અત્યારે ઘણી સ્કૂલોની અંદર ઓનલાઈન શિક્ષણો પણ ચાલુ થઈ ગયા હોય છે. અત્યારે અમારા બાળકોને ઓનલાઈન શિક્ષણ પણ મળતું નથી, અને કોઈ કસોટી પણ લેવામાં આવતી હોય છે, એકાદી કસોટી પણ પરીક્ષા પણ લેવાઈ ગઈ છે, એ પરીક્ષાનું અમારા બાળકોને લેવાનું નથી. એટલે સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક અમારી માધ્યમિક શાળા કાર્યરત કરે એટલી વિનંતી કરીએ છીએ.